બદલે પોલીસ સમક્ષ દંડ કરી વાહન છોડાવી શકાશે તેવો નિર્ણય કર્યો છે ત્યારે સુરત જિલ્લામાં ડિટેન કરેલા વાહનો દંડ ભરી પોતાના વાહનો છોડાવવા પોલીસ મથકમાં લાંબી કતારો લાગી છે હાલ સમગ્ર દેશની સાથોસાથ ગુજરાત માં પણ કોરોનાને પગલે લોકડાઉન ચાલી રહ્યું છે અને હાલ લોકડાઉન નો બીજો તબક્કો ચાલી રહ્યો છે ત્યારે રાજ્યના બંદર અને વાહન વ્યવહાર ખાતાને આ લોકડાઉન દરમિયાન જે તે શહેર અને જિલ્લામાંથી જાહેરનામાના ભંગ બદલ વાહનો કરવા આદેશ કરાયો છે ત્યારે સુરત જિલ્લા પોલીસ લોકડાઉન ના જાહેરનામાના ભંગ કરી વગર કામે પોતાનું ખાનગી વાહન લઈને નીકળતા લોકોના વાહન ડિટેન કરી રહી છે ત્યારે બીજી તરફ શહેર અને જિલ્લામાંથી જાહેરનામાના ભંગ બદલ વાહનો ડિટેન કરાયેલા વાહનો આરટીઓ કચેરીના બદલે પોલીસ સમક્ષ દંડ કરી વાહન છોડી શકાય તેવો નિર્ણય કર્યો છે ત્યારે સુરત જિલ્લામાં ડિટેન કરેલા વાહનો દંડ ભરી પોતાના વાહનો છોડાવવા પોલીસ મથકમાં લાંબી કતાર લાગી હતી ત્યારે લોકડાઉન થી લઈ આજ દિન સુધી સુરતના પલસાણા પોલીસ મથક ખાતે કુલ્લે અને પોલીસે મળીને કાયદેસર કાર્યવાહી કરતા ત્રણસો ને ચૌદ વાહનો ડિટેન કરવાનો આંકડો નોંધાવ્યો હતો ત્યારે પલસાણા પ્લીટર થી વધુ વાત કરીએ તો તારીખ તેર એપ્રિલ ના રોજ ડિટેન કરાયેલા અઢાર વાહનો કુલ દંડ રિકવર કરવામાં આવ્યો હતો તારીખ રોજ પિસ્તાલીસ હજાર નો કુલ સડસઠ હજાર નો દંડ રિકવર કરવામાં આવ્યો હતો અને આજ રોજ પલસાણા પોલીસે વીસ વાહનો નો કુલ વીસ હજાર નો દંડ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી